કેમ છો બાળકો? મજામાં ને? આજે એક સરસ મજાનું પ્રકરણ લઈને આવ્યો છું. એ પ્રકરણનું નામ છે વ્યવહારિક અપૂર્ણાંક. વ્યવહારિક અપૂર્ણાંક ભણતા પહેલા પૂર્ણાંક કોને કહેવાય, અપૂર્ણાંક કોને કહેવાય એ સમજીશું. તો પૂર્ણાંક સંખ્યાઓ તમને ખબર હશે. પૂર્ણાંક એક, બે, ત્રણ, ચાર થી અનંત સુધી, માઇનસ એક, માઇનસ બે, માઇનસ ત્રણ, માઇનસ ચાર, ઝીરો, આ બધી સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. અપૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યા પીક્યુ સ્વરૂપમાં લખાયેલી હોય. પીક્યુ, પી મતલબ અંશ હોય અને ક્યુ એટલે છેદ હોય. આવી સંખ્યાઓ તમે જોઈ હશે, એક ના છેદમાં બે, ચાર ના છેદમાં આઠ, પાંચ ના છેદમાં નવ. તો અપૂર્ણાંકની વાત કરીએ તો અપૂર્ણાંકના ત્રણ પ્રકાર પડે છે. શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક. મિશ્ર અપૂર્ણાંક. હવે શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? કે જેની કિંમત એક કરતા નાની, અને અશુદ્ધ અપૂર્ણાંક એક કરતા મોટી. દાખલા તરીકે હું અહીં લખું છું ચાર ના છેદમાં પાંચ, આઠ ના છેદમાં ચાર. આ બે સંખ્યાઓ લખી હવે તમે કહો કે આમાંથી શુદ્ધ અપૂર્ણાંક કયો, અશુદ્ધ અપૂર્ણાંક કયો. તો આના નક્કી કરવો હોય તો આપણે ચાર ચાર હોય, ચાર ચાર ને પાંચ ભાગ પાડીએ, ચાર વસ્તુ હોય એના પાંચ ભાગ પાડીએ તો એની હંમેશા જે કિંમત આવે એક કરતા નાની આવે, એટલે અશુદ્ધ અપૂર્ણાંક છે. આ જે અપૂર્ણાંક છે એ શુદ્ધ અપૂર્ણાંક છે. જ્યારે આઠ ભાગે ચાર કરીએ તો ચાર દો આઠ, જવાબ કેટલો આવે? બે. તો આ જે અપૂર્ણાંક છે અશુદ્ધ અપૂર્ણાંક છે. મેં તમને કીધું કે શુદ્ધ અપૂર્ણાંકની કિંમત એક કરતા નાની હોય. આ અશુદ્ધ અપૂર્ણાંક છે એની કિંમત એક કરતા નાની છે. જો અહીં શૂન્ય મૂકીએ એટલે અહીં પોઈન્ટ મૂકીશું આપણે, ઝીરો પોઈન્ટ પાંચ અઠા ચાલી. આ જે જવાબ આવ્યો ઝીરો પોઈન્ટ આઠ એટલે એસી પૈસા, એક કરતા પણ નાનો આંકડો સારો, એટલે અશુદ્ધ અપૂર્ણાંક છે. આ અશુદ્ધ છે. અશુદ્ધનું પણ તમને સમજાઈ ગયું હશે કે આઠ ના છેદમાં ચાર, એવી જોઈએ નવ ના છેદમાં ત્રણ, પાંચ ના છેદમાં બે, જેની કિંમત એક કરતા મોટી હોય. બીજી રીતે યાદ રાખવું હોય તો શુદ્ધ અપૂર્ણાંકનો છેદ મોટો હોય, છેદ મોટો હોય, અંશ કરતા છેદ મોટો હોય. છેદ મોટો તો શુદ્ધ અપૂર્ણાંક, છેદ નાનો તો અશુદ્ધ અપૂર્ણાંક. છેદ આને કહેવાય, નીચે હોય ને છેદ કહેવાય. અંશ કરતા છેદ નાનો હોય તો અશુદ્ધ અપૂર્ણાંક, અને છેદ મોટો હોય અંશ કરતા છેદ મોટો હોય તો શુદ્ધ અપૂર્ણાંક. બરોબર યાદ રાખી દેજો કે અંશ કરતા છેદ મોટો હોય તો શુદ્ધ અપૂર્ણાંક, અંશ કરતા છેદ નાનો હોય તો અશુદ્ધ અપૂર્ણાંક. મિશ્ર અપૂર્ણાંક છ ગુણાંક એક દ્વિતીયાંશ, આને મિશ્ર અપૂર્ણાંક કહેવાય. મિશ્ર અપૂર્ણાંક આપ્યો હોય ને અપૂર્ણાંકમાં ફેરવવો હોય તો કેવી રીતના ફેરવવાનો? તો છ દો બાર, બાર ને તેર, તેર ના છેદમાં બે, આ અપૂર્ણાંકમાં ફેરવાય, મિશ્રમાંથી અપૂર્ણાંક. હંમેશા અશુદ્ધ અપૂર્ણાંક જ હશે કેમ કે એનો છેદ
नानो हशे अंश करता। हवे त्रण शुद्ध अपूर्णांक अशुद्ध अपूर्णांक अने मिश्र अपूर्णांक विषे तमने खबर पड़ी गई हशे। हवे एना लगता आपणे थोड़ा दाखला जोईशुं। આ પ્રકરણનો પ્રથમ દાખલો છે 12/5 નો શુદ્ધ અપૂર્ણાંક મેળવવા માટે તેના છેદમાં કઈ સૌથી નાની સંખ્યા ઉમેરવી પડે? આ 12/5 તો આ જે અપૂર્ણાંક આવ્યો છે એમાં જો છેદ નાનો છે અંશ મોટો છે આને જો ભાગાકાર કરવામાં આવે તો આની કિંમત 1 કરતા વધુ મળે ધુ મળે तो कयो अपूर्णांक हो अशुद्ध। हवे आ जे संख्या छे अशुद्ध अपूर्णांक छे तो शुद्ध अपूर्णांक में फेरवो होय तो आ 5 मां केटला उमेरीए तो शुद्ध अपूर्णांक बने। तो आपणने खबर छे के शुद्ध बनावा माटे शुं करवुं पड़े के छेद होय ए अंश करता मोटो करी देवो पड़े। છેદના અંશ કરતા મોટો કરવો પડે તો 12 કરતા મોટો કરવો હોય તો 5 માં કેટલા નાખીએ તો 12 કરતા મોટો થાય તો 6 નાખીએ તો 5 ને 6 11 થાય 7 નાખીએ તો 12 થાય અને 8 નાખીએ તો આમાં 13 થાય તો 12/13 કરીએ તો આ જે અપૂર્ણાંક આવે એ શુદ્ધ અપૂર્ણાંક છે क्योंकि इनो अंश अंश ने नानो थई गयो छेद करता अंश केवो थई गयो नानो तो आए आपणे केटला उमेर्या 8 केम 7 ना उमेर्या 7 उमेरीए तो 12/5 मां 7 उमेरीए तो केटला थाय तो 12/12 तो 12 उड़ी जाय तो शुं वधे 1 तो आनी जवाब शुं आवे 1 आवे पण हमेशा शुद्ध अपूर्णांकनी किंमत 1 करता नानी होय एटले 12/13 વડે ભાંગીએ એટલે જે જવાબ આવે હંમેશા 1 કરતા નાનો આવે એટલે આમાં જવાબ બી આવશે 8 ઉમેરવા। તો આવો બીજો પણ દાખલો છે એ તમે ગણજો। હવે હું આગળ એક દાખલો લઉં છું। જો બાળકો આ બીજા નંબરનો દાખલો છે નીચેના પૈકી કયા અપૂર્ણાંકની કિંમત બાકીના જેટલી નથી? આમાં ચાર ઓપ્શન આપે છે। ચાર ઓપ્શનમાં એક ઓપ્શન એવો છે કે જેની કિંમત બીજા ત્રણ ઓપ્શન કરતા અલગ છે તો આ 4/5 કઈ વસ્તુ ઉડે છે નથી ઉડતી તો 4/5 એમને એમ લખી દઈએ। આ 9/15 આવશે એનું કઈ ઉડે છે કે હા ત્રણ ના ઘડિયામાં આવે 3/9 અને 5/15 તો આ 3/3 ઉડી જાય 3/5 આનું કઈ ઉડતું નથી તો એમને લખી દઈએ 3/5 આનું કઈ ઉડે છે હા 3/2 6 અને 5/2 10 આ બે ઉડી ગયા તો આની કિંમત કેટલી આવી 3/5 આની કિંમત કેટલી આવી 3/5 આની કિંમત 3/5 છે તો આ બધા સરખા છે અને આ અલગ છે તો આ જવાબ આવે। બાળકો ત્રીજા પ્રકારનો પ્રશ્ન છે થોડો ટફ છે પણ ભાગાકાર આવડતો હોય એના માટે આ અઘરો દાખલો નથી। 3/4 આવશે એટલે 3/4 જ્યારે આવો દાખલો પૂછાય કે કયો અપૂર્ણાંક 3/4 મોટો છે અથવા નાનો છે તો પહેલા આપણે અપૂર્ણાંકની કિંમત કાઢવી પડશે જે દશાંશ અપૂર્ણાંકમાં કાઢવી પડશે તો 3/4 કરીશું 3/4 ભાગાકાર બરોબર તમને આ મોટી રકમ હોય ને બહાર નાની રકમ હોય તમે ભાગાકાર કરી શકો પણ અહીં અંદર નાની છે અને બહાર મોટી છે તો શું કરવાનું પોઈન્ટ મૂકવા માટે 0 મૂકવાનો પોઈન્ટ મૂકવાનો અને અહીં શું આવશે હવે ચારના ઘડિયાથી બોલવા 4/28 દસ કોલી તો 2 જાય 10 માંથી 8 જાય તો 2 માંથી 2 જાય 0 2 વધ્યા હવે પાછા શૂન મૂકીશું અને 4/5 20 20 માંથી 20 જાય 0 તો આની કિંમત કેટલી આવી 0.75 આની કિંમત આવી 0.75 હવે આ બધાની આપણે કિંમત કાઢીશું
तान थी मोटो कयो छे तो छ भाग्या सात तो छ भाग्या सात। હવે અહીં શૂન્ય મૂકવા માટે આપણે ભાઈ પોઈન્ટ મૂકીશું એટલે અહીં જીરો મૂકીશું, જીરો પોઈન્ટ। હવે સાત અઠું છપ્પન, ચાર વધ્યા, શૂન્ય મૂકીશું, સાત પંચા પાંત્રીસ, દસ લેશું એટલે અહીં રહેશે ત્રણ, દસ પછી પાંચ જાય તો પાંચ, કયો અપૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ થી મોટો છે? આ 0.85 મળ્યા એટલે 0.85 કરતા તો મોટા છે એટલે આ અપૂર્ણાંક મોટો છે। પછી બીજા જોવાની જરૂર નથી કે વિકલ્પમાં આપેલો એક જ વિકલ્પ સાચો હશે એટલે આ પહેલો જ સાચો છે, 0.75 કરતા મોટા છે। હવે 5/8 કરવાની જરૂર નથી પણ આ તો તમને બતાવી દઉં ભાગાકાર કેવી રીતે, અહીં આઠ છે, હવે પોઈન્ટ મૂકીશું એટલે અહીં જીરો મૂકીશું, આઠ છ 48, બે વાગ્યા ઉપર જીરો મૂકીશું, અહીં આઠ દો 16, ચાર વધ્યા, જીરો મૂકા, આઠ પંચા 40 એટલે અહીં 0.62 આવ્યો। આ 2/4 તો આની કિંમત આવશે 0.50, કેમ કે 2 × 2 = 4 કરીએ, 2 × 1 = 2 કરીએ તો 0.50, આની કિંમત કાઢીશું 7/10, અહીં 0 મૂકવો હોય તો 0. થાય 10 × 7 = 70, તો આ જે કિંમત આવી 0.70 આવી, તો આમાં સૌથી મોટું કયું છે? 0.85, તો આ જવાબ સાચો છે। તો પોઈન્ટના ભાગાકાર પણ તમને આવડી ગયા, અપૂર્ણાંક જ્યારે અંદર સંખ્યા નાની હોય ત્યારે કેવી રીતે ભાગાકાર કરવો એ પણ તમને આવડી ગયો। પ્રશ્ન 4, 5/7, 3/7, 7/9 અને 5/11 સૌથી મોટો અપૂર્ણાંક કયો? તો ઓપ્શનમાં પણ આ જ આપેલા છે 4, તો આમાંથી સૌથી મોટો આપણે શોધવાનો છે। તો આને સૌથી મોટો શોધવો હોય તો કેવી રીતે શોધી શકાય? 5/7, 3/7 અને 7/9, 5/11 એક ભાગાકાર કરીને શોધી શકાય અને બીજી રીતે શોધવું હોય તો લસા લઈને શોધી શકાય, બે રીત છે। પણ સરળ રીત ભાગાકાર ની પડે ઝડપી કરી શકો, 5/7, 3/7, 7/9, 5/11। આ 7 થી ભાગ નહીં ચાલે એટલે શૂન્ય મૂકવા માટે પોઈન્ટ મૂકીશું, આગળ 0 મૂકવો તો મૂકો, ના મૂકો તો ચાલશે। 70 × 49, 1 વધ્યો, આગળ હું કઈ ગણતો નથી, 0.70, આ 0 મૂકવા માટે પોઈન્ટ મૂકીશું, 7 × 6 = 28, 2 વધ્યા, હવે આગળ ગણતો નથી, આ 0 મૂકવા આપણે પોઈન્ટ મૂકીશું, 9 × 7 = 63, 7 વધ્યા, અહીં આગ 0 મૂકવા માટે પોઈન્ટ મૂકીશું, 11 × 6 = 44, 6 વધ્યા। હવે સૌથી મોટો કીધો છે એટલા એક આ ઓપ્શન નીકળી જશે અને આ ઓપ્શન નીકળી જશે, આ બંનેમાંથી નક્કી કરવાનું છે। અહીં 0 મૂકું છું, 7 × 1 = 7, 3 વધ્યા, 0.71 અહીં 0 મૂકું છું, 9/7 = 63, 7 વધ્યા।
तो 0.71 आया, 0.77 आया, आ सौथी मोटो अपूर्णांक छे। आ जवाब आवशे सातमा ध्यानमां।